બીબીસી ગુજરાતીના એક રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે 4 બેઠકોના પરિણામ ચોંકાવનારા આવી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, 1 જૂન શનિવારે જે એક્ઝિટ પોલ બહાર આવ્યા એમાં ગુજરાતની વાત કરીએ તો મોટાભાગના એક્ઝિટ પોલે એવું કીધું કે ગુજરાતની અંદર જે 26 લોકસભાની બેઠક છે એ બધી બેઠકો ભાજપને મળી શકે તેમ છે. એકાદ જ એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવ્યું કે એકાદ બેઠક ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે, પરંતુ બીબીસી ગુજરાતીના એક રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે 4 બેઠકોના પરિણામ ચોંકાવનારા આવી શકે છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે અને 2014 અને 2019 બંને લોકસભામાં બધી જ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવું હતું. આ વખતે એક લોકસભાની બેઠક, સુરત લોકસભા બેઠક, એ ભાજપને એમને મફતમાં મળી ગઈ હતી, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાની ઉમેદવારી રદ થઈ અને બાકીના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી, એટલે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ તો એમ જ જીતી ગયા. એટલે હવે જે પરિણામ આવશે એ 25 લોકસભા બેઠકોનું આવશે. બીબીસી ગુજરાતીના રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું કે 4 બેઠકો એવી છે જેમાં ચોંકાવનારા પરિણામો આવી શકે. એક બેઠક જે છે બનાસકાંઠાની, બનાસકાંઠામાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારેલા અને ભાજપે ડૉક્ટર રેખાબેન ચૌધરીને આ વખતે પહેલી વખત ટિકિટ આપેલી. હવે ગેનીબેન માટે મહત્ત્વની વાત એ છે કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી જીતેલું, આમ છતાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં સારી એવી લીડથી વિધાનસભા જીતેલા. એટલે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગેનીબેનને ટિકિટ આપી અને ગેનીબેને પોતાના દમ ઉપર આ વખતની ચૂંટણીમાં જબરજસ્ત પ્રચાર કર્યો. એમની પાસે પૈસા પણ નહોતા, એમ છતાં પણ લોકોએ એમને પૈસાનો મદદ કરી, લોકો એમના ફંડ આપવા માટે આગળ આવ્યા અને ગેનીબેન ઠાકોરે આક્રમક રીતે બનાસકાંઠાની પોતાની બેઠક ઉપર પ્રચાર કર્યો. હવે બીજી તરફ ભાજપના જે ઉમેદવાર છે એ ડૉક્ટર રેખાબેન ચૌધરી, એ આમ નવો ચહેરો છે પરંતુ બનાસ ડેરીના સ્થાપક જે છે એમના એ પૌત્રી છે, એટલે એક ફાયદો છે એમને. અને બીજો ફાયદો એ છે કે આ ગુજરાતની ઘણી બધી બેઠકો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ ઉપર જીતવામાં આવે છે, એવી જ રીતના રેખાબેનને કદાચ કોઈ સંજોગોની અંદર પીએમ મોદીના ચહેરાનો લાભ મળી શકે. પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે આ વખતે બનાસકાંઠામાં જે મતદાન થયું એમાં ગ્રામીણ વિસ્તારની અંદર પૂરજોશની અંદર મતદાન થયું હતું અને એ મતદાનનો ફાયદો ગેનીબેન ઠાકોરને મળી શકે છે. એટલે લોકસભાનું જે પરિણામ જાહેર થાય એમાં ગુજરાતમાં બનાસકાંઠામાં કોંગ્રેસ જીતે તો નવાઈ નહીં લાગે એવું રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે. બીજી જે બેઠક છે એ ભરૂચની છે. ભરૂચની બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી. હવે ચૈતર વસાવા ધારાસભ્ય છે અને આ લોકસભાની ચૂંટણી આવી એ પહેલાં એમને જેલવાસ થયો હતો અને એ જેલમાંથી બહાર આવ્યા એ પછી એમણે આક્રમક રીતના પ્રચાર કર્યો હતો. એટલે સામે મનસુખ વસાવાને ટિકિટ આપી છે ભાજપે અને મનસુખ વસાવા એકદમ દિગ્ગજ નેતા છે અને 6 વખત લોકસભા જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે કદાચ ભરૂચનું ચિત્ર બદલાય એવું છે, કારણ કે મોટાભાગના આદિવાસી લોકોએ યુવાન ચૈતર વસાવા તરફ વધારે ફોકસ કર્યું હોવાનું કહેવાય છે. એટલે ભરૂચની જે બેઠક છે એમાં પણ કંઈ ચોંકાવનારું રિઝલ્ટ આવી શકે છે. બીજી એક બેઠક છે દક્ષિણ ગુજરાતની, વલસાડની. વલસાડની બેઠક ઉપર ભાજપે આ વખતે એકદમ એક નવા ચહેરા
ધવલ પટેલને ટિકિટ આપી હતી અને એની સામે કોંગ્રેસે અનંત પટેલને ટિકિટ આપી. અનંત પટેલ પોતે ધારાસભ્ય છે અને એમના માટે એવું કહેવાય છે કે તેઓ આક્રમક નેતા છે અને આદિવાસી સમાજમાં એમનું ખાસું એવું વર્ચસ્વ છે. આ વખતે જ્યારે લોકસભામાં જ્યારે પ્રચાર થતો હતો ત્યારે અનંત પટેલની સભામાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા, ત્યારે જ ઘણા બધા લોકો એવું માનતા હતા કે વલસાડની બેઠક ઉપર ચોંકાવનારા પરિણામો આવી શકે છે. ચોથી એક બેઠક છે સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરની અંદર ભાજપે ચંદુ સિહોરાને ટિકિટ આપી અને કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપેલી છે. પણ ઋત્વિક મકવાણાને સૌથી મોટો ફાયદો ભાજપનો જે આંતરિક વિખવાદ છે સુરેન્દ્રનગરમાં એનો ફાયદો મળી શકે એમ છે. કારણ કે ભાજપે જ્યારે ટિકિટ આપી ત્યારથી ચંદુ સિહોરાનો વિરોધ થયો હતો. અને બીજું કે આ સુરેન્દ્રનગર છે એમાં ક્ષત્રિય સમાજની વસ્તી લગભગ 2 લાખ જેટલી છે અને ક્ષત્રિય સમાજની જે આંદોલન થયું હતું એની ઇફેક્ટ પણ આ બેઠક ઉપર પડી શકે છે. એટલે સુરેન્દ્રનગરમાં પણ ચોંકાવનારા પરિણામો આવે તો કદાચ નવાઈ નહીં લાગે. જો કે જેટલા એક્ઝિટ પોલ આવ્યા એમાં જે વાત કરવામાં આવી કે બધી 26 બેઠકો ભાજપને મળે, તો એમાં એક વાત એ બહાર આવી છે કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું હતું રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે એની કોઈ બહુ અસર દેખાતી નથી. આ સુરેન્દ્રનગર ઉપર થોડી અસર થાય એવું આ BBCના રિપોર્ટમાં કહેવાય છે. એ સિવાય રાજકોટ, જામનગર, પોરબંદર એની પર પણ અસર થશે એ વાત કહેવામાં આવી હતી. પરંતુ મોસ્ટલી જે એક્ઝિટ પોલ છે એની અંદર એવું લાગતું નથી કે ક્ષત્રિય સમાજના આંદોલનની કોઈ અસર પડી હોય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.